હવે આગળ વાત કરીએ તો વડોદરાની વડોદરાનો ખૂંખાર આરોપી દાહોદથી ઝડપાયો વડોદરાના ખૂંખાર આરોપી અનિલ ઉર્ફે એન્થનીએ વડોદરાની સાવલી પોલીસ સ્ટેશનની જેલમાંથી એસએચજી હોસ્પિટલ ખાતે કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે લઈ જવાયો હતો ત્યારે આ ખૂંખાર આરોપીએ પોલીસને ચકમો આપી વહેલી સવારે ફરાર થવામાં સફળ રહ્યો હતો અને વડોદરા પાર્સિંગની ઇનોવા GJ06GQ7864ની ઇનોવા ગાડી લઈને દાહોદ તરફ રફુચક્કર થઈ હોવાની જાણકારી વડોદરાના કંટ્રોલ રૂમમાંથી દાહોદના કંટ્રોલ રૂમની વર્દી લખાવી હતી ત્યારે આજે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શાહ સાહેબ દ્વારા પથવાડા ટેલટેક્સ ઉપરથી આ નંબરની ઇનોવાની માહિતી મેળવી હતી અને આ ઇનોવા ગાડી દાહોદ જિલ્લામાં પ્રવેશ કરેલાની માહિતી મળતા જ તાત્કાલિક દાહોદ જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી તે સમયે આ ઇનોવા ગાડી જાલોદ શહેરમાં પ્રવેશતા આ ગાડીના ચાલકે પોલીસની નાકાબંધી જોઈને વાહન ઊભું રાખ્યું ન હતું અને પૂરઝડપે હંકારી રાજસ્થાન તરફ ભાગવા જતા જાલોદના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે તે ઇનોવા ગાડીનો ફિલ્મી ડબ્બે પીછો કરતા તે ઇનોવાને જાલોદ શહેરમાં ઝડપી પાડી હતી અને ગાડી મૂકી ભાગવા જતા તેને ત્યાં જ કોર્ડન કરીને લેવાયો હતો પકડાયેલા આરોપી અનિલ ઉર્ફે એન્થોની મૂળચંદ જાતે ગંગવાના રહેવાસી હરણી વડોદરા અને તેના પૂર્વ ઇતિહાસ વડોદરાનો કુખ્યાત ગુનેગાર મુકેશ હરજાણીના મર્ડરના ગુનામાં સંડોવાયેલ છે તેમજ આનંદના કોર્પોરેટર અલ્પેશના ચાકાના મર્ડરના ગુનામાં પણ સંડોવાયેલું છે જેઓએ કુલ 14 જેટલા ગંભીર મર્ડર હાફ મર્ડર તેમજ હથિયાર રાખવાના તથા ખંડણી ઉઘરાવવાના જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ આરોપીને આજે વડોદરાની એસએચજી હોસ્પિટલમાંથી સાવલી પોલીસને ચકમો આપી ભાગી છૂટેલા ખૂંખાર આરોપીને ઝડપી પાડવામાં જાલોદ પોલીસને સફળતા મળી હતી અને પકડાયેલા ખૂંખાર આરોપીને કાયદેસરની કાર્યવાહી કરી સાવલી પોલીસ સ્ટેશનને સોંપવા માટે તાજવીજ હાથ ધરાઈ હતી નઈ મુંડા ZSTV દાહોદ